રાજકોટમાં આવા તત્વોનો આતંક છ દિવસ પહેલા ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિરાકરણ નહીં શું લુખા તત્વોને કોઈ છાવરી રહી છે પોલીસ

ખાતે પત્ર આપવામાં આવ્યું હતું કે જે વકીલાત તરીકે વ્યવસાય કરે છે તેને નજીવી પાણી ભરવા જેવી બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને ફાયરિંગ જેવી ઘટનાઓ કરી અને ગંભીર રીતે ઈજા પહોંચાડેલ હતી જેમાં અમારા સમાજના જે ડાયાભાઈ અને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવારમાં રહેલા બરોબર પાણી ભરવા જેવી બાબતમાં ઉશ્કેરાઈ જઈને હુમલો કરેલો ફાયરિંગ જેવી ઘટનાઓ કરેલી અગાઉ પણ આ જે એડવોકેટે આવી જ બાબત માટે દેવી પૂજક સમાજના એક વ્યક્તિ ઉપર પણ આ જ રીતે હિચકારો હુમલો ફાયરિંગનો કરેલો એટલા માટે હુમલો કર્યો અમારી ત્રણસો હાથની અમે ફરિયાદ આમ શેકની આપેલી છે એમાં એન કેન પ્રકારે કાવા દાવા કરવાના એકમાત્ર ભાગરૂપે ગત તારીખ બાવીસ ત્રણ બે હજાર બાવીસના રોજ એડવોકેટની એક મોટી ફોજ સાથે અમારા સમાજના જે ફરિયાદી છે ડાયાભાઈ એની વિરુદ્ધ તેમજ બે બીજા ભાઈઓ વિરુદ્ધ એડવોકેટ જે ઓમકાર પ્રસાદ માકડિયાના પત્ની છે જે એના મારફતે ખોટી રજૂઆતો કરેલ કે કબજો કરવા માટે જમીનમાં પ્રવેશી ગયેલ અને ભૂમાફિયાઓ જેવા શબ્દ અમારા સમાજના જે વ્યક્તિ ઉપર ઉપયોગ કરી અને કાઉન્ટર બ્લાસ્ટ કરવાના એકમાત્ર ઈરાદાથી કારણ કે એડવોકેટ જે છે એ નામાંકિત એડવોકેટની ઓફિસ સાથે સંકળાયેલા હોવાથી એ ઓફિસના તમામ એડવોકેટ સ્ટાફો અમારા સમાજના વ્યક્તિ વિરુદ્ધ ખોટી રજૂઆત કરવા આવેલા જેના અનુસંધાને કમિશનર સાહેબ સાહેબશ્રીને ખોટી રજૂઆતના આધારે અમારા સમાજના વ્યક્તિ ઉપર ખોટા ગુના નોંધવા માટે કે પાક બળી ગયો તો એના માટે એવી રજૂઆત કરી કે એની જમીનમાં જે વાડીની જમીન છે એમાં પાક હાલના અમારા સમાજના જે ત્રણ વ્યક્તિઓના નામ લખેલા છે એ હોસ્પિટલમાં હતા સીસીટીવી કેમેરાના નજર ગ્રહણ અંદર જ હતા તો અમારી સામે આવી ખોટી ફરિયાદ રાજકીય પ્રેરિત અને એડવોકેટ કાયદાના જાણકાર હોય એનો એક ઉપયોગ કરી પ્રપોગંડાના ભાગરૂપે સમાજના વ્યક્તિને આવી રીતે ખોટી રીતે ગુનામાં ફિટ કરી અને જે એને જે કૃત્ય કર્યું છે ગંભીર એ છુપાવવા માટે દબાણ લાવવાના એકમાત્ર ઈરાદાથી અમારી સામે ખોટી ફરિયાદ કરવાના આશયથી સાહેબ સાહેબશ્રીને ખોટી રજૂઆત કરી અને અમો વિરુદ્ધ અરજી આપેલ હોય એના અનુસંધાને સમાજના આગેવાનો અને સમાજને બધી વ્યક્તિઓ આજ રોજ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે કે આ એડવોકેટનો જે લાયસન્સનો પરવાનો આ સમાજ માટે ઉપયોગ સમાજ માટે આનું લાયસન્સ ચાલુ રહે તો સમાજને આના ગંભીર પરિણામો ભોગવવા પડે કારણ કે વાત વાતમાં ઉશ્કેરાઈ જઈને ફાયરિંગ જેવી ઘટનાઓ કરતા હોય એટલે એનું લાયસન્સ કાયમી માટે રદ કરી નાખવું એની વાડીમાં જે પાક બળી ગયો એની ન્યાયિક તપાસણી કરવી જોઈએ અને એમાં જેની સંડોવણી હોય એડવોકેટની હોય કે એના જે કોઈ હોય એની સામે પણ ફરિયાદ નોંધવી જોઈએ અમારા સમાજના કોઈ વ્યક્તિની જો એમાં સંડોવણી હોય તો એની સામે પણ ફરિયાદ કરવી જોઈએ અમે નથી કહેતા પણ આ તો એક ખોટી ફરિયાદ જે ઊભી કરવા માટે જે ખોટા તથ્યો ઊભા કર્યા છે એની પણ તપાસ કરવી જોઈએ અને અમારા સમાજને ખોટી કેસ નો થાય એના માટે અમારો સમાજ એકજૂટ થાય આજ કમિશનર સાહેબ શ્રીને સત્ય હકીકત રિપોર્ટર રાજુ ખુમાર સાથે વિપુલ કાવર